वैदिक विद्या चैनल में आपनु हार्दिक स्वागत छे। आजे हूँ आपने व्यापक रीते वकरेला अने शरीर ने कोई पण जातनी आनंद में न राखनारा अने खूब दुख आपनारा एवा दारुण रोग अम्लभित एटले के एसिडिटी विषे सादी सरल एवी समझण वाली बात करवा मागुं छुं કે જેનાથી આપ જો સમજશો ને એ રીતે કરશો તો એસિડિટી થશે નહીં અને થઈ હોય તો મટી જાય। એક તો આપણને એસિડિટી થાય ત્યારે આપણે એની સમજદારી કયા પ્રકારની રાખીએ છીએ, એસિડિટી થઈ એનું ભાન શું હોય, તો કે એક તો ભોજન બરાબર પચતું ન હોય, આપણે કામ કરીએ અને થાક લાગતો હોય, કડવા અને ખાટા ઓડકાર આવ્યા કરતા હોય, શરીરમાં ભારેપણું લાગતું હોય, ગળામાં ને છાતીમાં બળતરા થયા કરતી હોય, અપચો થતો હોય, પચતું ન હોય, પેટમાં ઝીણો મોટો દુખાવો થયા કરતો હોય, માથું દુખ્યા કરતું હોય, કારણ વર્ગના ઉબકા આવ્યા કરે, મોળ આવ્યા કરે અને હોજરીમાં તમને થોડુંક દુખતું હોય એવું પણ લાગે, ગળામાં અને વાહામાં તો દુખાવો થાય પણ આંખો બળવાની ફરિયાદ થાય, હાથ પગના તળિયા બળ્યા કરે, આ બધા એના કેટલાક સાદા લક્ષણો છે। અને સાદા લક્ષણોની સાથે મારે જે આપને વાત કરવાની છે તે અમ્લપિત્ત એક એવો રોગ છે કે જે અનેક લોકોને અત્યારે છે અને એને આપણે એસિડિટી તરીકે ગણીએ છીએ। પિત્ત જ્યારે અમ્લતાવાળું થઈ જાય એટલે એ ખૂબ ઊંચો દરજ્જો પ્રાપ્ત કરે તો એ તરત જ એને હાઈપર એસિડિટી કહેવામાં આવે। આપણા દેશમાં અત્યારે આમ ગણો તો 30 કરોડ લોકો આ રોગથી પીડાય છે, બાળકોને પણ આ રોગ ખૂબ થયા છે કારણ કે એ હાઈ જંક ફૂડ ખાય છે। મિત્રો, આયુર્વેદમાં બધા જ રોગોનું કારણ મંદાગ્નિ છે અને આ રીતે જ્યારે હોજરીમાં અગ્નિ મંદ પડે ત્યારે અજીર્ણ થાય છે અને ખાવાનું પચતું નથી, તેથી એસિડિટી થઈ જાય છે। ભોજન કર્યા બાદ આપણે વામ કુક્ષી કરવાને બદલે જમણે પડખે સૂઈ તો પણ એસિડિટી થઈ જાય છે। ભોજન કર્યા પછી સ્નાન કરીએ નાહીએ તો પણ મંદાગ્નિ થઈ જાય અને એસિડેમાં પૂરતું ઉત્પન્ન થાય છે। મિત્રો, મોટો મુદ્દો એ છે કે એન્ઝાયટી એટલે કે ચિંતાવાળું જીવન જીવનારાઓને પણ 100% એસિડિટીની સમસ્યા હોય છે। મોડી રાત્રે ભોજન કરવાથી પણ એસિડિટી થાય છે, સમયસર ભોજન ન કરીએ તો પણ એસિડિટી થાય છે અને એસિડિટીની આપણે ભૂખ્યા પેટે ઘણી બધી ગોળીઓ લેતા હોઈએ છીએ, એનું વધારે પડતું સેવન એ પણ આપણને એસિડિટી કરનાર છે। આ રીતે મેં તમને અનેક કારણો કીધા છે એસિડિટી થવાના। તો વૃદ્ધાવસ્થામાં પણ જ્યારે પાચન શક્તિ નબળી પડે અને આપણે ઠાંસી ઠાંસીને ખાઈએ તો પણ એસિડિટી થાય છે। આમેય આપણે જાતે નુસખા કરીને કેટલીક ઔષધિઓ લેતા હોઈએ છીએ તો એ રીતે પોતાની રીતે કોઈ ઔષધિ ન લેવી જોઈએ, નિષ્ણાંત વૈદ્ય કે ડૉક્ટરની સલાહ વગર। આ પ્રકારના ગંભીર રોગમાં એટલે કે દુષ્કર દારૂણ માંડ માંડ મટે એવા રોગ માટે આપણે ડૉક્ટર અથવા વૈદ્યોની સલાહ લઈને જ આગળ વધવું જોઈએ અને વધારે પડતા ઉપવાસ પણ નથી કરવાના, ફ્રીજની ઠંડી વસ્તુઓ પણ સેવન કરવાની નથી। એના માટે આપણે મટાડવું હોય તો ફ્રીજનું પાણી પણ પીવાનું નથી, બરફ પણ ખાવાનો નથી અને ફ્રીજમાં રાંધેલી વસ્તુ મૂકીને ફરી ગરમ કરીને ખાવાથી પણ એસિડિટી થાય છે અને આના માટે એજ પાયલોરી બેક્ટેરિયા વધી જાય છે, એટલે એવું નિષ્ણાંતો કહે છે, તેથી પણ એસિડિટીના આપણે ભોગ બનીએ। તો આ પ્રકારે આપણે તાજું અને ગરમ ભોજન આપણે લેવું જોઈએ જેથી એસિડિટી મટી જાય। એસિડિટીની અંદર જૂના ભાત ખાઈ શકાય છે, મગનું સેવન કરી શકાય છે, ફણગાવેલા મગનું શાક ભાત, પછી કારેલા કંટોલા દૂધી પરવળ બધી ભાજી, આ બધું પાચ્ય છે। દૂધ ગરમ કરીને ઠારેલું એ પણ એસિડિટીમાં ખૂબ જ ઉપયોગી છે। ઘણા લોકોને એસિડિટી થાય તો એ લીંબુનું પાણી પીવે છે તો પણ એને
લીંબુના પાણીથી એસિડિટીમાં રાહત થઈ જાય છે। એસિડિટી આપણે દેશી પદ્ધતિથી મટાડવા માટે સફરજન અને ગુલકંદ એ પણ ખૂબ જ ઉપયોગી છે। દાડમના દાણા અથવા દાડમનો રસ મિત્રો ખૂબ જ આના માટે ઉપયોગી છે। પાકેલા કેળા જે કુદરતી રીતે હોય એ પણ આપણે ખાઈએ તો પણ એસિડિટીનું શમન થાય છે। સિંધાલુણ, ગાયનું દૂધ, હળદરવાળું અને સાકર નાખેલું અને તાજું માખણ આ બધી આપણી ભોજનની વિવિધ આઈટમોમાં આપણે ઉમેરશું તો પણ આપણે એસિડિટી મટાડી શકશું। ચિંતા રહિત જીવન જીવવાનું છે, શ્રમ કરવાનો છે। આપણે ખાધેલું ભોજન પચી જાય તો એસિડિટી થવાની જ નથી અને થાય પણ ક્રોધ કરવાનો નથી। ક્રોધથી એસિડિટી ખૂબ વધે છે। ક્રોધ કરનારને એસિડિટી ક્યારેય શાંત થતી નથી, માટે ક્રોધ આપણે મટાડી દઈએ અને આપણે સરળ બની જઈએ તો પણ એસિડિટી મટી જાય છે। મિત્રો આના માટે અવિપત્તિકર ચૂર્ણ છે, ગળોસત્વ છે, ઘણા બધા દ્રવ્યો છે, એ પણ આપણે નિષ્ણાંત વૈદ્ય કે ડૉક્ટરની સલાહ પ્રમાણે આપણે લઈ શકીએ છીએ। પણ ખાણીપાણી, વિચાર, તંદુરસ્ત જીવન અને મોકળું મન આપણને એસિડિટીથી દૂર રાખશે। ધન્યવાદ।